नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10ના इंग्लिश विषयनू ऑनलाइन भणवानू चालू करी रह्या छीए अने शरूआत आपणे ग्रामर थी करीशुं। तो ग्रामर नी अंदर आपणे सौथी पहेलो टॉपिक फंक्शन लेशुं। फंक्शन नू गुजराती भाषांतर थाय छे कार्य, एटला माटे आ टॉपिक ने पहेलो लेवामां आव्यो छे। कारण के आ टॉपिक ग्रामर नी अंदर अलग अलग रीते कुल 9 मार्क्सनो पूछाय छे, जे आगळ जेम जेम चालशे एम तमने बतावामां आवशे। तो फंक्शन नामनो अहीं आपणे टॉपिक आज सिलेक्ट कर्यो छे, जेने आपणे भणवानो छे। तो तमे जोई शको छो अहीं पहेलो आपणो फंक्शन छे डिस्क्राइबिंग पर्सन। हवे डिस्क्राइबनो टूंको मतलब एवो थाय के वर्णन करवू, अने पर्सन एटले एनो टूंको मतलब एवो थाय व्यक्ति। हवे एनो आखो मतलब जोईए तो डिस्क्राइबिंग पर्सन एनो मतलब थाय छे व्यक्ति विशे वर्णन करवानुं छे। व्यक्ति विषे वर्णन करवानुं छे। तमने नीचे एक्जाम्पल 3 आप्या छे। पहेलुं एक्जाम्पल आपणे वाँचीए। प्रिया इज द गर्ल हूज पर्स वॉज स्टोलन। तो प्रिया ए छोकरी छे के जेनुं पर्स चोराणुं छे। तो अहींया व्यक्ति विषेनुं वर्णन करेलुं छे, अहींया व्यक्तिनું नામ પણ આપેલું છે। અને બીજું આપણું એક્ઝામ્પલ છે કે ધ બોયઝ રીડિંગ ઇન ધ લાઇબ્રેરી આર વેરી ક્લેવર। બાળકો કે જેઓ લાઇબ્રેરીમાં વાંચી રહ્યા છે તેઓ હોશિયાર છે, વ્યક્તિ વિશે વર્ણન કર્યું છે। ત્રીજું એક્ઝામ્પલ છે ધ વુમન ઇન વ્હાઇટ ડ્રેસ ઇઝ અવર ક્લાસ ટીચર। સ્ત્રી કે જે સફેદ ડ્રેસમાં છે એ અમારી ક્લાસ ટીચર છે। તો અહીંયા 3-3માં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વ્યક્તિઓ વિશે વર્ણન કરવામાં આવેલું છે। તો જ્યારે આવું સેન્ટેન્સ આપણને દેખાય તો આ ફંક્શન નામનો ટોપિક અલગ અલગ રીતે પૂછવામાં આવે છે। તો અગર તમને વૈકલ્પિક સ્વરૂપે પૂછવામાં આવે, જેને આપણે MCQ કહીએ છીએ, અને તમને 4 ઓપ્શન આપેલા હશે, આવી રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે, તો તમે હવે સમજી જશો કે અહીંયા વ્યક્તિઓ વિશે વર્ણન કરવામાં આવેલું છે, એટલે આપણે આપણો ફંક્શન સિલેક્ટ કરશું ડિસ્ક્રાઇબિંગ પર્સન। કઈ રીતે એક્ઝામમાં પૂછાશે શું છે એ આ ફંક્શન પૂર્ણાહુતિના અંતે તમને એક્ઝામ્પલ આપી અને સમજાવવામાં આવશે કે આવી રીતે પરીક્ષામાં પૂછાશે અને આવી રીતે જવાબ સિલેક્ટ કરવામાં રહેશે। તો હવે ફક્ત આપણે માહિતી મેળવીશું કે કયો ફંક્શન કઈ રીતે વાપરવો। બીજા નંબરનો આપણો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ। પ્લેસ એનો મતલબ થાય સ્થળ, જગ્યા, એના વિશે આપણે વર્ણન કરવાનું છે। એક્ઝામ્પલ જોઈએ, અહીંયા લખેલું છે ધ તાજમહલ વિચ ઇઝ ઇન આગ્રા ઇઝ વેરી ફેમસ। તાજમહેલ કે જે આગ્રામાં છે એ ખૂબ જ પ્રખ્યાત છે, સ્થળ છે, આગ્રા સ્થળ છે। કાંતિભાઈ હેઝ અ શોપ, કાંતિભાઈને દુકાન છે, ક્યાં છે? નિયર ધ રેલવે સ્ટેશન। એ સ્થળનું, સ્થળ વિશે વર્ણન કરેલું છે। પોરબંદર ઇઝ અ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન। પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા। તો હવે આપણે જોઈ શકીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ, જગ્યા વિશે વર્ણન, અને અહીંયા 3-3 એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એની અંદર જગ્યાનું વર્ણન કરવામાં આવેલું છે। ઉપરનું આપણે જોયું હતું તો એમાં વ્યક્તિઓ વિશે વર્ણન છે, તમને ક્યાંય જગ્યાનું વર્ણન નહીં દેખાય। બીજા નંબરનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે જ્યાં સ્થળ અથવા જગ્યા જેને આપણે કહીએ છીએ એના વિશે વર્ણન કરવામાં આવેલું છે। આપણો ત્રીજા નંબરનો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ। ચોથા નંબરનો જોઈ લો પોઈન્ટ ઓફ ટાઈમ। પાંચમા નંબરનો છે ડ્યુરેશન ઓફ ટાઈમ। આ 3-3 ફંક્શનની અંદર એક શબ્દ જે 3 વાર વપરાય છે એ છે ટાઈમ। ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે આની અંદર ગૂંચવાઈ ના જવાય, પણ એનું બધાનું કાર્ય અલગ અલગ છે। અહીંયા જેટલા પણ તમે ફંક્શન ભણવાના છો
એ બધા જ ફંક્શનનું કાર્ય અલગ અલગ રહેશે. જોઈએ પહેલો ત્રીજા નંબરનો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય વિશે વર્ણન કરવાનું છે. સમય કોને કહેવાય? તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે માય ફાધર વિઝિટેડ માય સ્કૂલ યસ્ટરડે. તમને અહીંયા યસ્ટરડે લખેલું દેખાશે. યસ્ટરડેનો મતલબ થાય ગઈકાલ. મારા ફાધરે મારી શાળાની મુલાકાત ગઈકાલે લીધી હતી. ક્યારે? ગઈકાલે, યસ્ટરડે, કે જે સમય વિશેનું વર્ણન છે. તો અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામનું ફંક્શન લાગુ પડશે. પછી છે ધ મેનેજર વિલ કમ એટ 10 o'clock. મેનેજર વિલ કમ એટ 10 o'clock. અહીંયા સમય છે આપણો 10 o'clock, સમય છે. મેનેજર 10 વાગ્યે આવશે. મનોજ વિલ ગો ટુ માર્કેટ ટુમોરો. મનોજ માર્કેટ ક્યારે જશે? ટુમોરો. ટુમોરોનો મતલબ શું થાય? આવતીકાલે. તો આ સમય છે, યસ્ટરડે, 10 o'clock, ટુમોરો. તો જ્યારે જ્યારે સેન્ટેન્સની અંદર આવી રીતે સમય વિશે વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામનું ફંક્શન સિલેક્ટ કરશું. બીજો છે પોઈન્ટ ઓફ ટાઈમ. અહીંયા સમયની આગળ એક શબ્દ લખેલો છે, ચોક્કસ સમય. સમય અને ચોક્કસ સમયમાં ફેર છે. મિસ્ટર શર્મા હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2005. તમને અહીંયા સમયની આગળ એક શબ્દ લખેલો દેખાશે, સિન્સ, કે જે ચોક્કસ સમય બતાવવા માટે વપરાય છે. તો મિસ્ટર શર્મા અહીં 2005થી રહે છે. છે ક્યારથી રહે છે? 2005થી. આ ચોક્કસ સમય બતાવી દીધો, મતલબ કે 2005 પહેલાં અહીં રહેતા નહોતા. સિન્સ 2005, એમને પૂર્ણ ખાતરી છે કે 2005થી અહીંયા રહે છે. તો ચોક્કસ સમય બતાવવા માટે સિન્સ શબ્દ વપરાય છે. તો જ્યારે વાક્યની અંદર સિન્સ પ્લસ સમય આપેલું હોય ત્યારે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ નામનું ફંક્શન સિલેક્ટ કરશું. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે, પ્રિયા હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 8 o'clock. તો અહીંયા પણ સમયની આગળ સિન્સ શબ્દ આપેલો છે. તો પ્રિયા છેક 8 વાગ્યાથી ટીવી જોઈ રહી છે. તો અહીંયા સમયની આગળ સિન્સ શબ્દ લખેલો છે એટલે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ સિલેક્ટ કરશું. ઉપરનું આપણે ફંક્શન જોયું, એની અંદર ફક્ત સમય વિશે વર્ણન છે, ક્યાંય પણ ચોક્કસ સમયનું વર્ણન કરેલું નથી. પછી છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશનનો મતલબ થાય છે સમયગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળા વિશે વર્ણન. સમય વસ્તુ અલગ છે, ચોક્કસ સમય અલગ છે અને સમયગાળો પણ અલગ છે. તો સમયગાળો અહીંયા આ એક્ઝામ્પલથી સમજીએ. હાઉ લોંગ હેઝ પંકજ બીન સિક. પંકજ કેટલા સમયથી બીમાર હતો? તો સમયગાળા વિશે પૂછે છે. 5 દિવસથી, 6 દિવસથી, અઠવાડિયાથી, કેટલા સમય? બીજું એક્ઝામ્પલ છે, હરેશ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 3 અવર્સ. હરેશ છેલ્લા 3 કલાકથી ક્રિકેટ રમે છે. છેલ્લા કેટલા કલાકથી? 3 કલાકથી ક્રિકેટ રમે છે. 3 કલાક એ સમયગાળો છે. અને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કોઈ પણ અંગ્રેજીની અંદર જ્યારે સમયગાળો જાણવો હોય ત્યારે હાઉ લોંગથી પ્રશ્ન પૂછવામાં આવે. તો જ્યારે હાઉ લોંગથી પ્રશ્ન પૂછેલો હોય અથવા તો સમયની આગળ ફોર શબ્દ લગાવેલો હોય તો એ અંગ્રેજીની અંદર સમયગાળો દર્શાવવા માટેના શબ્દો છે. ફરી એકવાર ત્રણે ત્રણ ટાઈમને લગતા ફંક્શન ક્લિયર કરી લઈએ. પહેલું હતું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એની અંદર ફક્ત ને ફક્ત સમય વિશે વર્ણન કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ યસ્ટરડે, એટ 10 o'clock, ટુમોરો, કે જે સમય છે, સમય વિશે વર્ણન. હવે છે પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયનું વર્ણન. સમયની આગળ એક શબ્દ લખેલો છે ચોક્કસ, અને અંગ્રેજીની અંદર ચોક્કસ સમય બતાવવા માટે સિન્સ શબ્દનો ઉપયોગ થાય છે, એ પણ સમયની આગળ. મિસ્ટર શર્મા હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2005, સિન્સ 8 o'clock. પછીનો છે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળા વિશે વર્ણન. સમયગાળો દર્શાવવાનો છે. અંગ્રેજીની અંદર અગર જો કોઈ આપણે સમયગાળો જાણવો હોય અને પ્રશ્ન પૂછવો હોય તો હાઉ લોંગથી પૂછી શકીએ. અને બીજો છે સમયની આગળ ફોર લખેલો હોય ત્યારે હાઉ લોંગ
અને ફોર શબ્દ આ સમયગાળો જાણવા માટે વપરાય છે. છઠ્ઠા નંબરનો આપણો ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, નેચર એટલે સ્વાભાવિક રીતે આપણે પૂછપરછ કરવી. હવે જ્યારે આપણે કોઈકને કોઈક વસ્તુની કિંમત હોય, સંખ્યા હોય કે કોઈકની શું પસંદગી છે અથવા એક્સ વાય ઝેડ વસ્તુ વિશે આપણે પૂછવું છે તો એના માટે આપણે અંગ્રેજીની અંદર WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે હુ, વોટ, વેર, વેન, વાય એવા ઘણા બધા આપણા WH ક્વેશ્ચન છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેનાથી આપણે એના વિશે માહિતી મેળવી શકીએ. હવે તમારે કેવી માહિતી જોઈએ છે એ તમે કયો WH ક્વેશ્ચન વાપરો છો એના ઉપર ડિપેન્ડ રહે. દાખલા તરીકે તમારે સમય વિશે માહિતી જોઈતી હોય તો તમે વેનથી પ્રશ્ન પૂછી શકો છો, સમયગાળા વિશે માહિતી જોઈતી હોય તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછી શકો છો, તેમ અલગ અલગ રીતે કારણ વિશે જોઈતી હોય તો તમે વાયથી પ્રશ્ન પૂછી શકો છો, સ્થળ વિશે જોઈતી હોય તો વેરથી પ્રશ્ન પૂછી શકો છો. તો જોઈએ એક્ઝામ્પલ. હાઉ મચ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ બુક. આ ચોપડીની કિંમત કેટલી છે? અહીંયા આપણને હાઉ મચથી પ્રશ્ન પૂછ્યો છે કારણ કે આપણો ફંક્શન જુઓ ઇન્ક્વાયરી એઝ અ નેચર, સ્વાભાવિક રીતે પૂછપરછ કરવાની છે અને અહીંયા હાઉ મચથી પૂછપરછ કરી છે કે આ ચોપડીની કિંમત કેટલી છે. વિચ ઇઝ યોર ફેવરાઇટ ક્રિકેટર, તમારો મનપસંદ ક્રિકેટર કોણ છે? વિચથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક, પ્રવાસમાં કેટલા બાળકો આવશે? હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જ્યારે WHથી પ્રશ્ન પૂછવામાં આવે, કહેવાનો મતલબ વસ્તુની કિંમત, સંખ્યા, પસંદગી આવું બધું જાણવા માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને એની અંદર પ્રશ્ન પૂછવા માટે અંગ્રેજીમાં WH ક્વેશ્ચન વપરાય છે ત્યારે આપણે ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે સ્વાભાવિક રીતે પૂછપરછ નામનો ફંક્શન સિલેક્ટ કરીશું. એના પછીનો છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, રીત વિશે વર્ણન, રીતનું વર્ણન કરવાનું છે. દાખલા તરીકે આપણે ઘરની અંદર જ્યારે ચા મૂકવાની આવે તો એની એક રીત હોય તો એ રીતની અંદર સૌપ્રથમ તમને અહીંયા આજ્ઞાર્થ ક્રિયાપદ જોવા મળશે અને અહીંયા વાક્યના શરૂઆતની અંદર તમને ક્રિયાપદ નજરમાં પડશે. મતલબ કે તમારું સેન્ટેન્સ ક્રિયાપદથી ચાલુ થશે. રીત હોય ટેક સમ મિલ્ક, થોડું દૂધ લો એન્ડ બોઇલ ઇટ ફોર અ વાઇલ, થોડી વાર સુધી એને ગરમ કરો અથવા ઉકાળો. પાવર સમ ઓઇલ એન્ડ હીટ ઇટ ઓન અ લો ફ્લેમ, થોડુંક તેલ લો અને એને ધીમી જ્વાળા ઉપર થોડી વાર સુધી ગરમ કરો. ઓપન ધ બોટલ એન્ડ પાવર જ્યુસ ઇન ટુ ધ ગ્લાસ, બોટલ ખોલો અને જ્યુસનો ગ્લાસ ભરો. તો અહીંયા રીત વિશે વર્ણન કરેલું છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે રીત વિશેનું વર્ણન. તો અહીંયા આપણે ફરી બે જોયા ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે સ્વાભાવિક રીતે પૂછપરછ અને એ પૂછપરછની અંદર WH ક્વેશ્ચન વપરાય છે. જો તમને તમારા વાક્યની અંદર શરૂઆતની અંદર WH ક્વેશ્ચન દેખાય છે અને સ્વાભાવિક રીતે પૂછપરછ કરવામાં આવી છે તો તમે ઇન્ક્વાયરી એઝ અ નેચર નામનો ફંક્શન સિલેક્ટ કરશો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું આપણે જોયું રીત વિશે વર્ણન. તો અહીંયા રીત આપેલી હશે અને વાક્ય એટલે કે સેન્ટેન્સની શરૂઆતની અંદર તમને અજ્ઞાત ક્રિયાપદ જોવા મળશે. મતલબ કે ક્રિયાપદથી જ વાક્ય ચાલુ થતું હશે. ચોથી બંધ કરવાનું ચાલુ કરો ત્યાંથી. હરી વાહ. કયું? હરી વાહ. આઠમો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગનો મતલબ થાય વસ્તુ, વસ્તુનું વર્ણન. એક્ઝામ્પલ જોઈએ. ધ બુક લેઈંગ ઓન ધ ટેબલ ઇઝ ધ રામાયણ. ટેબલ ઉપર જે પુસ્તક પડ્યું છે એ રામાયણ છે. તો અહીંયા વસ્તુનું વર્ણન કર્યું છે, ચોપડી કે જે એક વસ્તુ છે. માય ફ્રેન્ડ હેઝ અ મોબાઈલ, મારા મિત્ર પાસે મોબાઈલ છે. વિચ હેઝ મેની ફીચર્સ, કે જેમાં ઘણા ફીચર્સ છે. નવમો છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા, ક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે.
तो अहीं क्रियानु सूचन करशे, पण वाक्यनी अंदर एना शब्दों दर्शावामां आवशे क्रिया सूचक, जेम के ऑलवेज। घणीवार आपणे आखा दिवसनी रोजिंदी क्रियाओ जोईए तो एनी अंदर अमुक क्रियाओ आपणे दररोज करीए छीए, अमुक आपणे बे चार दिवसे करता होईए छीए, कोई अठवाडिये महीने, तो एवा अमुक शब्दों छे ऑलवेज, ऑफन, नेवर, सेल्डम, समटाइम्स, यूजुअली, रेरली, फ्रीक्वंटली, आवा शब्दों वपराय छे के जे पण वाक्यमां नजरे पड़े तो तमारो डिस्क्राइबिंग एक्शन फंक्शन होय छे। तो आवा वाक्यों ने पण अचूक ध्यान में राखवा। अहींया शब्द वपराणो छे समटाइम्स, एटले क्यारेक। आई लिसन टू क्लासिकल म्यूजिक, हूँ शास्त्रीय संगीत सांभळुं छुं, पण क्यारेक, दररोज नहीं, तो आवा शब्दों वापरवामां आवे छे। क्लेवर स्टूडेंट्स, होशियार विद्यार्थीओ, सेल्डम वेस्ट देर टाइम, ए भाग्य ज एमनो समय वेड़फता होय छे। तो अहींया सेल्डम शब्द वापरवामां आवे छे। गोपाल ऑफन गोज टू हिज विलेज, गोपाल घणीवार एना गामडे जाय छे। तो अहींया तमे जोई शको छो समटाइम्स छे, सेल्डम छे, ऑफन छे, आवा शब्दों वपराणा छे। तो तमे पण आ शब्दोने ध्यान में राखशो ज्यारे वाक्यनी अंदर आवा शब्दों वपराय छे त्यारे तमने डिस्क्राइबिंग एक्शन फंक्शन सिलेक्ट करवानो रहेशे। स्पेसिफाइंग लोकेशन, लोकेशन એટલે નિશ્ચિત સ્થળ દર્શાવવાનું છે। આગળનો આપણે ટોપિક જોયો તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એમાં સ્થળ કે જગ્યા જેનું આપણે વર્ણન કરવાનું હતું, અહીંયા ફક્ત અને ફક્ત સ્થળ દર્શાવવાનું છે। ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ કે જગ્યાનું વર્ણન આવી રીતે આપણે કંઈક કરતા હતા, ધ અક્ષરધામ ટેમ્પલ વિચ ઇઝ ઇન ગાંધીનગર ઇઝ વેરી ફેમસ, કે આપણે એનું આખે આખું વર્ણન કર્યું। અહીંયા વર્ણન નથી કરવાનું, ફક્ત અને ફક્ત સ્થળ દર્શાવવાનું છે। વી સ્ટાર્ટેડ અવર જર્ની વેન ધ સન રોઝ, જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે અમે અમારી મુસાફરી શરૂ કરી। રામજીભાઈ વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, રામજીભાઈ ક્યાં કામ કરે છે, પોસ્ટ ઓફિસમાં। તો અહીંયા પોસ્ટ ઓફિસનું કોઈ વર્ણન કરવામાં નથી આવ્યું, ફક્ત ને ફક્ત સ્થળને દર્શાવવામાં આવ્યું છે, તો એટલો ફરક રહે છે। ફરી એકવાર નજર નાખી લઈએ, ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન કરવાનું છે, બુક મોબાઈલ એ વસ્તુ છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્રિયા વિશેની માહિતી છે। તો અહીંયા આવા શબ્દોને ધ્યાનમાં રાખવાના છે, ઓલવેઝ, ઓફન, નેવર, સેલ્ડમ, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, રેરલી, ફ્રિક્વન્ટલી જેવા શબ્દો વાક્યમાં આવે છે તો તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન સિલેક્ટ કરવાનું રહેશે। એના પછી છે સ્પેસિફાઇંગ લોકેશન, નિશ્ચિત સ્થળ દર્શાવવાનું છે, સ્થળનું વર્ણન ના કરેલું હોવું જોઈએ, અને એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ગણાય, દાખલા તરીકે આવું એક્ઝામ્પલ। 11મા નંબરનું આપણો ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરાઝ, આનો મતલબ એવો છે કે બે વ્યક્તિ વચ્ચે થયેલ વાતચીતમાં વપરાયેલા પ્રતિભાવો, બે વ્યક્તિ જ્યારે સામાન્ય રીતે વાતચીત કરતી હોય છે તો એમના વચ્ચે જે પ્રતિભાવો વપરાય છે એ તમને આ એક્ઝામ્પલની અંદર દેખાશે। પહેલાં તો એ શબ્દોને આપણે ધ્યાનમાં રાખીએ, આપણે સામાન્ય રીતે જ્યારે બીજા વ્યક્તિ સાથે વાતચીત થતી હોય ત્યારે આવા પ્રતિભાવો આપણે આપતા હોઈએ છીએ, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો, ગ્લેડ ટુ સી યુ, કોંગ્રેચ્યુલેશન્સ, એક્સક્યુઝ મી, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, યુ આર વેલકમ, પાર્ડન મી, તો આવા આપણે પ્રતિભાવો આપતા હોઈએ છીએ જે તમને સેન્ટેન્સની અંદર પણ દેખાશે। થેન્ક યુ સો મચ સેઇડ રવિ, રવિએ શું કીધું, થેન્ક યુ સો મચ, તો એ તમને દેખાશે। મનીષ કહે છે હાય ગૌરવ, નાઇસ ટુ મીટ યુ, કિરણ ગુડ મોર્નિંગ સર, તો આવા પ્રતિભાવો વપરાતા હોય છે, તો જે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે જ્યારે આ સેન્ટેન્સની અંદર આમાંથી કોઈ પણ એક શબ્દ આવે તો તમારે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટરાઇઝ બંને રીતે પૂછાતું હોય છે, એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરાઇઝ સિલેક્ટ કરવાનું રહેશે। ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી, વિરોધાભાસ દર્શાવવાનો છે, કેવી રીતે, ધો, ધોનો મતલબ થાય છે જોકે છતાં, ધો હી ઇઝ રીચ, જોકે તે અમીર છે, છતાં હી ઇઝ સેડ, તે દુઃખી છે, અમીર હોવા છતાં દુઃખી હોવું એક વિરોધાભાસ દર્શાવે છે। ધો સી રેન ફાસ્ટ, જોકે તેણીની ઝડપી દોડી, સી મિસ્ડ ધ બસ, તેણીની બસ ચૂકી ગઈ,
ઝડપી દોડવા છતાં પણ બસ ચૂકી જવું એ અહીંયા વિરોધાભાસ દર્શાવે છે. દો હી વર્કડ હાર્ડ, જો કે તેણીની એ સખત મહેનત કરી, હી ફેલ, તે નપાસ થયો. તો અહીંયા આપણે બે ફંક્શન ફરી જોઈએ, એક્સચેન્જિંગ નેસેટીઝ અથવા તો પ્લેઝન્ટરાઇઝ અને ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો હવે ફંક્શનની અંદર આપણે જોયું કે દરેક ફંક્શનનું અલગ અલગ કાર્ય છે, ક્યાંય ગૂંચવાય એવું નથી, દરેક ફંક્શનનું કાર્ય અલગ અલગ છે. તો તમારે સૌ પ્રથમ એ વાક્યને વાંચવાનું, એનો અર્થ સમજવાનો, એટલે તમને ખ્યાલ આવશે કે આ શેને લગતું છે, સ્થળને લગતું છે, સમયને લગતું છે, ચોક્કસ સમયને લગતું છે કે સમયગાળાને લગતું છે, વસ્તુ વિશેનું વર્ણન છે કે બે વ્યક્તિઓ વિશેના આદાન પ્રદાનના પ્રતિભાવો વિશેની વાત છે કે વિરોધાભાસની વાત છે. અહીંયા દરેકે દરેક ફંક્શનનું કાર્ય અલગ અલગ છે. તો 3 માર્ક્સની અંદર તમારે MCQ ટાઈપ આવશે, તો આપણે જોઈશું કે કઈ રીતે MCQમાંથી આપણે સિલેક્ટ કરવાના રહેશે. તો આપણે અત્યાર સુધી ફંક્શન ભણ્યા અને હવે ફંક્શન પરીક્ષામાં કઈ રીતે પૂછાશે, તો કુલ 9 માર્ક્સના પૂછાય છે, પણ 3 અલગ અલગ રીતે પૂછાશે. તો પહેલું 3 માર્ક્સનું જે છે એ MCQ સ્વરૂપે પૂછાશે, મતલબ તમને એક સેન્ટેન્સ આપેલું હશે અને એના 4 MCQs હશે. તો જોઈએ આપણે કઈ રીતે પરીક્ષામાં પૂછાશે, એના થોડાક MCQ આપણે સોલ્વ કરીએ. પહેલું જ સેન્ટેન્સ અહીંયા છે, વી સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 5th ઓગસ્ટ. તો સૌ પ્રથમ આપણે આ સેન્ટેન્સ વાંચવાનું, એનું ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયત્ન કરવાનો અને એનો અર્થ સમજવાનો કે એ કયા ફંક્શનને રિલેટેડ છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, જોઈએ. ઇન્ક્વાયરીઝ નેચર, સ્વાભાવિક રીતે પૂછપરછ. બી સ્પેસિફાઇંગ પ્રોસેસ, એટલે કે રીતનું વર્ણન. સ્પેસિફાઇંગ ટાઈમ, સમય દર્શાવવો. કે સ્પેસિફાઇંગ લોકેશન, કે સ્થળ, એટલે કે ચોક્કસ સ્થળ દર્શાવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વાક્યની અંદર પાછળ ઓન 5th ઓગસ્ટ સમય લખેલો છે. તો આપણો ફંક્શન રહેશે સ્પેસિફાઇંગ ટાઈમ, સમય દર્શાવે. અગર ઇન્ક્વાયરીઝ નેચર હોત તો અહીંયા સ્વાભાવિક રીતે WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, જે અહીંયા નથી. અહીંયા કોઈ રીતનું પણ વર્ણન નથી અને અહીંયા કોઈ ચોક્કસ સ્થળ પણ દર્શાવવામાં આવ્યો નથી. તો આપણા આ પહેલા MCQનો જવાબ રહેશે સ્પેસિફાઇંગ ટાઈમ, અને અહીંયા ટાઈમ આપણને આપેલો છે. તો પરીક્ષામાં પણ આવી રીતે આપણે સિલેક્ટ કરવાનું. બીજું છે, રામજીભાઈ વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્પેસિફાઇંગ લોકેશન, સ્પેસિફાઇંગ ટાઈમ, એક્સચેન્જિંગ નેસેસિટીઝ અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે વિચારીએ કે આ શેને લગતું છે. રામજીભાઈ વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ એ એક સ્થળ છે. તો આપણો જવાબ રહેશે સ્પેસિફાઇંગ લોકેશન, ફક્ત ને ફક્ત સ્થળ દર્શાવે. સ્પેસિફાઇંગ ટાઈમ પણ અહીંયા નથી, સમય પણ નથી, કે અહીંયા એક્સચેન્જિંગ નેસેસિટીઝ, બે વ્યક્તિઓ વિશેનું આદાન પ્રદાનની વાતચીત પણ નથી, કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, અહીંયા કોઈ રીતનું પણ વર્ણન કરેલું નથી. એટલે આપણો જવાબ રહેશે સ્પેસિફાઇંગ લોકેશન. તો આવી રીતે પરીક્ષાની અંદર તમારે જવાબ સિલેક્ટ કરવાનો રહેશે. થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, સેઇડ રવિ. યુ આર વેલકમ, સેઇડ નીલ. તો અહીંયા બે વ્યક્તિઓની આદાન પ્રદાનની વાતચીત છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું વર્ણન. ડિસ્ક્રાઇબિંગ લોકેશન, કે જગ્યા દર્શાવી. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરાઇઝ, એનો મતલબ થાય છે બે વ્યક્તિઓનું આદાન પ્રદાન, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, રીતનું વર્ણન. તો અહીંયા આપણો જવાબ રહેશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરાઇઝ, કેમ કે અહીંયા બે વ્યક્તિઓની આદાન પ્રદાનની વાતચીત છે. અને આગળ પણ આપણે ભણ્યા કે એવા તમારે થેન્ક યુ છે, યુ આર વેલકમ, પાર્ડન મી, એક્સક્યુઝ મી, તો આવા શબ્દોને ધ્યાનમાં આપણે રાખવા, જે અહીંયા વપરાયા છે. થેન્ક યુ સો મચ, યુ આર વેલકમ. ધ મેનેજર વિલ કમ એટ 10 o'clock. મેનેજર 10 વાગે આવશે. 4 ઓપ્શન આપેલા છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, રીતનું વર્ણન, સ્પેસિફાઇંગ ટાઈમ, સમય દર્શાવવો, સ્પેસિફાઇંગ લોકેશન, સ્થળ દર્શાવવું, અને નેસેસિટીઝ, બે વ્યક્તિની આદાન પ્રદાનની વાત. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એટ 10 o'clock, જે સ્પેસિફાઇંગ ટાઈમ, સમય દર્શાવે છે.
પાંચમો એમસીક્યુ છે આપણો, સાક્ષી મલિક ઇઝ ધ ગર્લ હુ વોન ધ મેડલ ઇન ધ રેસલિંગ. સાક્ષી મલિક એ છોકરી છે કે જે રેસલિંગની અંદર મેડલ જીત્યું હતું. ચાર ઓપ્શન છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો અહીંયા સમય છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પર્સન, હા, વ્યક્તિનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સાક્ષી મલિક વ્યક્તિ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સાક્ષી મલિક એ છોકરી છે કે જે રેસલિંગની અંદર મેડલ જીત્યું હતું. ડિસ્ક્રાઇબિંગ લોકેશન, અહીંયા કોઈ જગ્યાનું પણ વર્ણન નથી કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું પણ વર્ણન નથી, તો આપણો જવાબ રહેશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે બી. મિતેશ ઓફન ગોઝ ટુ હિઝ વિલેજ. ચાર ઓપ્શન છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, સ્પેસિફાઇંગ ટાઈમ, સ્પેસિફાઇંગ લોકેશન. જોઈએ આનો જવાબ શું આવે. તો મેં તમને કીધું હતું કે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર તમારે આવા ઓલવેઝ, ઓફન, સેલ્ડમ, સમટાઈમ્સ, આવા યુઝ્યુઅલી, રેરલી, નેવર શબ્દો આવતા હોય તો તમારો જવાબ રહેશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. અને તમને અહીંયા ઓફન શબ્દ નજરે પડે છે તો આપણો જવાબ રહેશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. વી વિલ ગો ટુ સિમલા ઇન મે. અમે મે મહિનામાં સિમલા જશું. ક્યારે? મે મહિનામાં. સમય છે અહીંયા, તો આપણે સ્પેસિફાઇંગ ટાઈમ જવાબ સિલેક્ટ કરીશું. હાઉ મેની ચિલ્ડ્રન વિલ પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ, આસ્ક ધ ટીચર. ટીચરે પૂછ્યું કે કેટલા બાળકો ક્વિઝની અંદર ભાગ લેશે. તો જ્યારે મેં તમને કીધું હતું કે WHT પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારો જવાબ આવશે ઇન્ક્વાયરી એઝ નેચર, જે આપણને અહીંયા નજરે ચડે છે. દેટ ઇઝ ધ કાર, પેલી કાર કે હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ, કે જેનો માલિક મારો મિત્ર છે. તો અહીંયા આપણને વસ્તુ વિશેનું વર્ણન કર્યું છે, તો ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન. આ એક વસ્તુ છે, કેમ કે આ કોઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, રીત નથી કે કોઈ એક્શનની વાત અહીંયા નથી. દસ, અ ન્યૂ લેસન વિલ બી ટોટ બાય ધ સાયન્સ ટીચર ટુમોરો. આવતીકાલે વિજ્ઞાનના શિક્ષક દ્વારા નવો પાઠ ભણાવવામાં આવશે. તો આ છે આપણું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એક અહીંયા રીત છે કે ભણાવવામાં આવશે. ઓપન ધ બોટલ એન્ડ પાવર જ્યુસ ઇન ટુ ધ ગ્લાસ. તો આ આપણું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, રીતનું વર્ણન. અહીં પણ રીત છે. સમટાઈમ્સ આઈ પ્લે ચેસ વિથ માય ફ્રેન્ડ. ક્યારેક હું મારા મિત્રો જોડે ચેસ રમું છું. તો મેં તમને કીધું હતું એમ અહીંયા સમટાઈમ્સ શબ્દ તમને દેખાતો હશે. તો આપણે જવાબ આપણો સિલેક્ટ કરીશું ડિસ્ક્રાઇબિંગ એક્શન.